ओके नमस्कार हूँ चंदन राठौड़ देवभूमि द्वारका जिला माथी तमाम बालकों नो खूब खूब स्वागत करी रही छू। आज आपणे नवोदय ऑनलाइन क्लास नी अंदर 56-57 जेटला बालको जोड़ाई चुका छे, साथे वाली पण बैठा छे अने तमाम मित्रों ने हूँ आव करी रह्यो छू। मित्रों आज नु जे सेशन रह्यु एनी अंदर आपणे चर्चा करवाना छे के जे संख्या ज्ञान प्रकरण हतुं ए आपणे पूरु कर्यु अने एनी 10 वर्कशीट प्रमाणे 10 टेस्ट लई लीधी छे आपणे, बराबर। ऑनलाइन टेस्ट पण एनी घणी बधी लेवाई गई छे अने बीजू के तमने 140 प्रश्नोनो सरस मजानो मटीरियल पण तमारी सुधी प्रेक्टिस बुक स्वरूपे मैं पहोंचाड़ी दीधुं छे, बराबर। हवे आपणे बीजी एक पण चर्चा करी लेती 8-10 दिवस पहला के आ प्रकरण ज्यारे आपणे पूरु कर्युं हतुं त्यारे के आ दाखला ज्यां ज्यां तमने मळे अने तमे उकेलवानो प्रयत्न करजो अने जे बाळकोने जे दाखलो ना आवड्यो होय ए दाखलो लखी अने व्हाट्सएप नी अंदर मने मोकली दीजो, बराबर। तो एवा घणा बधा बाळकोए मने एवा दाखला मोकलेला छे जे आपणे आजे सोल्यूशन करवाना छे तमाम दाखलाओनो। बीजा पण बाळकोए घणा बधा दाखला मोकला हता पण एमाना 3-4 दाखलाओ एवा हता के जे आपणे 180 प्रश्नोनुं जे मटीरियल तमने मोकल्युं छे प्रेक्टिस बुक एनी अंदर मैं समावी लीधा छे, એટલે એ આ આપણે રિપીટ નથી કરવાના। એ સિવાયના જેટલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર। અને બીજા સેશનની અંદર આપણે ગણિતની અને જે ટેસ્ટ છે આપણે આવતીકાલની એની ઉપર થોડીક ચર્ચા કરવાના છીએ અને કાલે એક પ્રશ્નનો જવાબ તમને શોધવાનો કીધો હતો વનસ્પતિ વાળો, બરાબર, એની ઉપર થોડીક ચર્ચા કરવાના છીએ। તો અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ એની અંદર સ્ક્રીન શેરની અંદર જઈ અને આપણે સૌ પ્રથમ જે વ્હાઇટ બોર્ડ છે તમારી સમક્ષ મૂકું છું અને એને પેલા ડિસેબલ કરી દઈએ એટલે જો છોકરાઓ ઓકે આ પેલો દાખલો બધાએ જોઈ લ્યો વ્યવસ્થિત રીતે અને પછી આપણે એની ઉપર ચર્ચા કરવાના છીએ। એકમ કેવી સંખ્યા હોય તો તેના અવયવી જે તમે અવયવી લ્યો એનો એકમનો અંક 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 કે 9 સુધીના બધા જ અંકો શક્ય છે, બરાબર। વિચારી લેજો આવો દાખલો છે એ આપણને બાળકો તરફથી પૂછવામાં આવેલો છે કે એકમ કેવી સંખ્યા હોય તો તેના અવયવીના એકમ 0, 1, 2 થી માંડી અને 9 સુધીના બધા અંકો છે એ આવી શકે, એટલે તમારે સંખ્યા પસંદ કરવાની છે કે સંખ્યા। દાખલા તરીકે અહીંયા વિકલ્પો તમે જુઓ, આ દાખલાને કેવી રીતે આપણે સમજીશું તો અહીંયા તમે જુઓ પેલો વિકલ્પ દાખલા તરીકે આપણે ચેક કરીએ કે બધી જ એકી સંખ્યા લઈએ, બધી જ એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 એવી રીતે બધી જ એકી સંખ્યાની આપણે વાત કરીએ પેલા, બરાબર। હવે પ્રશ્ન શું છે કે એકમ કેવી સંખ્યા હોય એની એકમની સંખ્યા આપણે લેવાની, તો અહીંયા જો આ એકમ છે, 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 અહીંયા એક એકમ છે, અહીંયા 3 એકમ છે, અહીંયા 5 એકમ છે, અહીંયા 7 એકમ છે, એની અંદર જ આવી છે। મતલબ આપણે એકમના અંક ક્યાં છે એકી સંખ્યામાં, તો 1, 3, 5, 7 અને 9 આમાંથી જ કોઈ એક અંક આવવાનો છે, ગમે તમે એકી સંખ્યા લખો, બરાબર। એકમનો અંક કયો હોય છે તો કે 1, 3, 5, 7 અને 9 આની અંદર થી રહી છે, બરાબર। હવે એ એમ કહેવા માંગે છે કે આ એકમનો અંક કેવી સંખ્યા હોય તો તેના અવયવી લેવાના છે, અવયવી તમે લ્યો તો એનો એકમનો અંક આની અંદર આવવો જોઈએ। દાખલા તરીકે આપણે 1 લઈએ તો અહીંયા પેલા 1 ની આપણે વાત કરીએ તો 1 જે લ્યો એના અવયવી શું, તો કે 1, 2, 3, 4 એક એકામાં પણ અનંત સુધી આવી રીતે આગળ આવે। પછી 3 ના અવયવી લઈએ આપણે તો 3 ના આપણે અવયવી લઈએ તો શું આવે, તો કે 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18 એવી રીતે આગળ આગળ આવે। હવે એ જ રીતે તમે 5 ની વાત કરો તો જુઓ 5 1 5, 5 2 10, 5 3 15, 20, 25 એવી રીતે આમ આગળ આગળ આવતું જાય, બરાબર। એવી રીતે 7 ના લ્યો, 9 ના લ્યો, તો એ એમ કહેવા માંગે છે કે આગળ એકમનો અંક આની અંદર થી જ આવવો જોઈએ। તો તમે જુઓ કે એ એકમના અંક બધા એની અંદર આવે છે, તમે જુઓ, બરાબર। અહીંયા આપણે વ્યવસ્થિત રીતે જોઈએ તો આપણને ખ્યાલ આવી છે કે એકમનો અંક તમે જોવો તો આની અંદર બધા આવી શકે છે, જો આવી શકે, બરાબર। 0, 1, 2, 3, 4 થી શરૂ કરી અને એકમ કેવી સંખ્યા હોય તો તેના અવયવીના એકમ, અવયવી જે તમે પાડો છો આ અવયવી એના એકમના અંક તમારે જોવાના છે બધા। આઈ થિંક તમે જો એકમનો અંક અહીંયા 5 આવે છે, અહીંયા 2 આવે છે, અહીંયા 8 આવે, તો એ બધા આની અંદર આવે છે, જો આની અંદર આવે છે,
बराबर तो आ बधी एक ही संख्याओ होई सके बराबर। हवे आगळ नो विकल्प जरा एक ही संख्या नी वात करे तो एक ही संख्या मां हुं होय तो के 2 4 6 8 10 એવી રીતે આગળ આગળ આવે। હવે એના અવયવી તમે લ્યો તો બે ના અવયવી દાખલા તરીકે ક્યાં ક્યાં આવે તો કે 2 2 2 2 4 2 3 6 2 6 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18। હવે આવા આ જે રહ્યા એની અંદર આપણે કોઈ પણ આ તમે લ્યો 4 6 8 10 એમાં એકમનો અંક 5 લગભગ ક્યાંય નહીં આવે તમે જુઓ બરાબર। शून्य एक त्र चार पांच छ सात आठ नौ बधाए जाए तो पांच आता नहीं बेकी संख्याओ तो नहीं आए बधी बेकी संख्या नहीं आए बधी बेकी संख्या आई है नहीं बराबर। पछी बधी अविभाज्य संख्या जो त्रीजो विकल्प आना हूँ पूछी नाखू छु એટલે જગ્યા થાય આપણે લખવાની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ। અવિભાજ્ય સંખ્યાઓ લખું છું બધી જ દાખલા તરીકે 2 પછી કઈ આવે 3 5 7 પછી 8 9 10 નહીં આવે 11 12 નહીં આવે 13 14 નહીં આવે 15 નહીં આવે 16 નહીં આવે 17। હવે એના બધાના તમે અવયવી વિચારો આ બધાના અવયવી વિચારો પહેલા 2 ના તો 2 2 2 4 2 3 6 2 4 8 તો આમાં એ જ રીતે આવી છે જો 5 ક્યાંય નહીં આવે એકમનો અંક 5 ક્યાંય આવી છે ગમે એટલે સુધી તમે અવયવી લખી નાખો તો એકમનો અંક ક્યાંય 5 આવતો નથી તો આ પણ નહીં આવે। હવે આપણી પાસે બે વિકલ્પ બચ્યા છે આ અને આ તો નીકળી ગયા એક આ આવી શકે। હવે આને જરા ચેક કરીએ 5 સિવાયની એકી સંખ્યા જો 5 સિવાયની એકી સંખ્યા તમે લ્યો 5 સિવાયની એકી સંખ્યા લ્યો। હવે અહીંયા આપણે બધી જ એકી સંખ્યાની વાત કરતા હતા तो એમાં પેલા 5 ની વાત કરીએ 5 એકી સંખ્યામાં આવે છે જો 5 એકી સંખ્યામાં આવે છે તો એના અવયવ આપણે લઈએ તો 5 5 2 10 5 3 15 પછી 20 પછી 25। હવે આ માના ગમે એટલા તમે આગળ આગળ લઈ જાઓ ગમે એટલા આગળ આગળ લઈ જાઓ તો એકમનો અંક શું આવે છે 5 અને 0 એટલે કે આ 2 જ આવે છે જો એનાથી વધારે કોઈ આવે છે નહીં આવે છે ગમે એટલા તમે લઈ જાઓ તો એનો અર્થ એવો થયો કે બધી એકી સંખ્યા નહીં આવે 5 સિવાયની એકી સંખ્યા બધી આવે તો આ વિકલ્પ પણ આવે નહીં બરાબર। એનું કારણ એ છે કે આમાં બધી એકી સંખ્યાની આપણે વાત કરીએ તો દાખલા તરીકે 5 એકી સંખ્યા છે 5 ના તમે અવયવી લ્યો તો 5 10 15 20 25 30 35 40 એવી રીતે 5 એકમનો ફાળો આવે તો એમાં એકમનો અંક શું આવે તો કે કા 0 આવે કા તો 5 આવે। આપણું તો આ વાત છે કે એકમનો અંક આ આવવો જોઈએ આમાં બરાબર 0 અને 5 બે જ આવે છે એ સિવાય આવતું નથી। હવે આ વિકલ્પ એક બચ્યો છે એને જરાક આપણે ચેક કરી લઈએ ચલો એને પણ આપણે જરાક ચેક કરી લઈએ આ પાંચમો વિકલ્પ 5 સિવાયની એકી સંખ્યા જો 5 સિવાયની એકી સંખ્યા એટલે કઈ તો કે 1 3 5 નહીં લેવાની પછી 7 9 11। હવે આના બધાના તમે લ્યો તો આનો 1 પછી આ 1 ના આવીએ 2 3 4 એમ અનંત સુધી આગળ આગળ આવી રહ્યા છે। પછી આપણે લઈએ તો 3 લઈએ તો 3 માં શું આવી જાય 3 3 2 6 3 3 9 3 6 12 3 5 15 3 6 18 3 7 1 3 7 21 3 8 24 આવી રીતે આવી જાય તો એના એકમના તમે જુઓ 0 અને 9 ના બધા અંક એની અંદર આપણો સમાવેશ થઈ જાય બરાબર બધા જ અંકો શક્ય છે। આ એક 5 એ 5 જ એક એવા છે એકી સંખ્યા કે એના તમે અવયવી લ્યો તો બધા અંકો આવતા નથી માત્ર 0 અને 2 5 આ બે જ અંકો આવી રહે એ સિવાય 0 થી 9 બધા અંકો શક્ય નથી ખ્યાલ આવ્યો એટલે આપણો સાચો જવાબ આની અંદર ડી આવી છે કે 5 સિવાયની બધી જ એકી સંખ્યા એવી છે કે એના અવયવી તમે લ્યો તો એ અવયવીનો એકમનો અંક આપણને જે એ 0 1 2 થી 9 સુધીના બધા અંકો આપણને મળે બધા અલગ અલગ મળે અહીંયા તમે જો અહીંયા 4 મળ્યા પછી 7 મળ્યા 8 મળ્યા 5 મળ્યા 2 મળ્યા 9 મળ્યા 6 મળ્યા 3 મળ્યા એ બીજા બધાય મળે પણ 5 એક વસ્તુ એવી છે એકી સંખ્યા કે એમાં માત્ર 0 ને 5 બે જ મળે એ સિવાય કોઈ મળતા નથી તો આનો સાચો જવાબ છે એ આપણને ડી જવાબ આવી છે કે 5 સિવાયની તમામ એકી સંખ્યાઓ છે કે જેના અવયવી આપણે લઈએ તો એનો એકમનો તો આ રીતનો આપણે એકમનો અંક લઈને પણ આપણે કરી શકીએ કોઈ પણ અવયવ લઈ કોઈ પણ સંખ્યા લઈ અને તેનો એકમનો અંક લેવાનો એના તમે અવયવી લ્યો
तो ए रीते पण आपणे जवाब मेळवी शकीए। ओके, हवे आगळनो दाखलो जोईए। जुओ, आमां स्थानीय मान छे, स्थानीय किंमत एटले के स्थान किंमत छे। व्यवस्थित समजी लेजो, पॉइंट वाळो दाखलो छे। आ यशाबेन पटेले आपणने मोकल्यो छे, એટલે એશાબેને ક્યાંથી મેળવો હોય આ દાખલો ભગવાન જાણે, પણ છે સરસ દાખલો। કેવી રીતે ગણીશું આપણે? પોઈન્ટ વાળો દાખલો છે અને એની અંદર પાછી સ્થાન કિંમત માંગી છે જો, અને એની વચ્ચે પાછું અંતર કીધું છે એટલે બાદબાકી કરવાની, એ તો પછીની વાત છે। પહેલા તો આપણે શું કરીશું તો કે આ સંખ્યા આપણે લખીશું। આપણે અહીંયા જરા ધ્યાન આપજો બધાય, એક સાત આઠ પછી અહીંયા પોઈન્ટ છે બરાબર, પછી છ સાત પાંચ અને આઠ। હવે એની અંદર સાત ની સ્થાન કિંમત લેવાની છે, તો એક સાત અહીંયા છે અને એક સાત છે અહીંયા છે બરાબર, તો આ સાત જે અહીંયા પેલા સાત, હવે અહીંયા જરા ધ્યાન આપજો, આ બે ભાગ પાડી છે આપણે, બે ભાગ અહીંયા જરા ધ્યાન આપજો, આ જે પૂર્ણ સંખ્યા છે, આ બાજુની જે રહી પોઈન્ટ આગળની એ પૂર્ણ સંખ્યા છે, અને આ બાજુની જે રહી અપૂર્ણાંક સંખ્યા છે બરાબર, આ રહી શું છે અપૂર્ણાંક સંખ્યા છે, ખાસ સમજી લેજો। હવે આ જે એકમ છે, પછી આ જે દશક છે અને આ જે સો છે, તો એકમમાં આઠ છે, દશકમાં સાત છે અને સો માં એક છે, તો એની તો આપણને ખબર પડી ગઈ આ સાત રહી, એની સ્થાન કિંમત શું આવે તો કે સિત્તેર આવે, એ તો ખબર પડી ગઈ બરાબર, કારણ કે એની પછી એક જ અંક છે, પોઈન્ટ પછી નો નથી કરવાના, આ પૂર્ણાંક ની વાત છે। હવે અપૂર્ણાંક માં આવો તમે, આમાં જો છ સાત પાંચ અને આઠ, અહીંયા જરાક જોઈજો, પોઈન્ટ પછી અહીંયા પોઈન્ટ છે, એની જમણી તરફ જેમ જેમ આપણે આગળ જઈએ એમ એની કિંમત ઘટતી જાય, શું થતું જાય ઘટતી જાય। દાખલા તરીકે આ પેલો છ જે લ્યો, આ પેલો છ ઈ શું છે તો કે દસમો ભાગ છે, દશાંશ અપૂર્ણાંક આપણે કહીએ ને દશાંશ, આ દસમો ભાગ છે। પછી અહીંયા આપણે આવીએ તો આ સાત રિયા કેટલામો ભાગ છે તો કે સોમો ભાગ છે, આગળ આગળ વધતું જાય દસ દસ ગણું બરાબર, આ પેલા રિયા દસમો ભાગ બતાવે છે, પછી આ સાત રિયા આ બાજુથી તમારે ગણવાનું એકમ દશક સો હજાર એવી રીતે આગળ આગળ જવાનું ટૂંકમાં, એટલે અહીંથી સીધું દસ દશક થી ચાલુ થાય, તો આ દસમો ભાગ બતાવે છે, આ સાત થી સોમો ભાગ બતાવે છે, આ પાંચ રે હજારમો ભાગ બતાવે છે, આ આઠ રે આઈ દસ હજારમો ભાગ બતાવે છે બરાબર। હવે આપણે શું કરીશું, સાત ની વાત આવે છે, જો આ સાત ઈ સાત કેટલામો ભાગ બતાવે છે, તો એનું આપણે કઈ કરવાનું નથી, આ સાત એમના મૂકી દેવાના છે, પછી એની આગળ કેટલી સંખ્યા છે આ બાજુ જોવાની છે, આપણે પોઈન્ટ જોઈએ ખાસ જોઈ લીધો, પોઈન્ટ વાળી સંખ્યા હોય ને આ બાજુ જે કઈ આગળ અંક આપ્યા હોય, જે અંક આપ્યા હોય જેટલા અંક આપ્યા હોય, દાખલા તરીકે અહીંયા સાત આપ્યા છે તમને, આ સાત, તો પેલા આપણે સાત લખી લેવાના, એની આ બાજુ કેટલી સંખ્યા છે, કેટલા મીંડા આ બાજુ મૂકવાના, પછી અહીંયા પોઈન્ટ મૂકી આવવાના છે, આ બાજુ કઈ નથી એટલે આપણે શૂન્ય મૂકીશું, એક શૂન્ય મૂકો, બે મૂકો, કયા ત્રણ અંક આપ્યા છે તો એ ત્રણ શૂન્ય તમે આવી રીતે પણ મૂકી આપો, એની એને કોઈ મતલબ નથી। તો આનો અર્થ એવો થાય કે અહીંયા આપણને સાત આપ્યા હતા તો આપણે સાત લખાય, એની આગળ શું છે એક અંક છે, તો એક શૂન્ય મૂક્યું, પછી પોઈન્ટ આવે છે તો પોઈન્ટ મૂક્યા, અને એની આગળ પછી જેટલા તમારે શૂન્ય મૂકવા, અહીંયા ત્રણ એકસો ઇઠોતેર છે તો ત્રણ શૂન્ય તમે મૂકી આપો। હવે આપણી પાસે એક સિત્તેર આવ્યા તો બરાબર, તો આપણે અહીંયા લખીએ છીએ સિત્તેર, અને આ આવ્યા હતા ઝીરો પોઈન્ટ, હવે સિત્તેર નો અર્થ થાય સિત્તેર પોઈન્ટ ઝીરો ઝીરો, અને આનો અર્થ એવો થાય કે ઝીરો સાત ઝીરો ઝીરો, હવે એની વચ્ચેનો અંતર શોધવાનો છે, અંતર એટલે થાય બાદ બાકી બરાબર। અહીંયા આપણે એકસો ઇઠોતેર માં સાત ની સ્થાન કિંમત સિત્તેર આવી તો આપણને ખબર પડી ગઈ, પણ પ્રશ્ન હતો પોઈન્ટ પછી નો જે આવે છે અપૂર્ણાંક વાળી સંખ્યા છે, દશાંશ અપૂર્ણાંક છે, એના આપણે શોધવા હોય તો કેવી રીતે શોધી શકીએ, તો અહીંયા આપણે એલા સિત્તેર આવ્યા હતા એટલે આખા સિત્તેર પોઈન્ટ ઝીરો 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 જરૂરિયાત પ્રમાણે કરો તો આપણે ત્યાં બે અંક સુધી જવું છે, તો બે ઝીરા મૂક્યા, તો અહીંયા આવી છે છ, પછી નવ નવ અને દસ, તો અહીંયા મૂક્યા ત્રણ આ નવ, અહીંયા પોઈન્ટ, અહીંયા નવ અને અહીંયા છ, તો આવો જવાબ ક્યાં છે, અહીંયા આવી પહોંચો બી ની અંદર, બી ની અંદર આપણને એવો જવાબ મળે છે। હું બધું ભૂસી નાખું છું, ફરી એક વાર સમજાવું છું એટલે તમને મગજમાં ઉતરે, આપણી પાસે જે રકમ રહી એ કેવા પ્રકારની છે, તો કે એકસો ઇઠોતેર પોઈન્ટ છ સાત પાંચ અને આઠ, હવે આપણે સાત ની કિંમત ની વાત છે તો આ સાત ની સ્થાન કિંમત શું થાય, તો કે સાત અને એની પછી એકાઉન્ટ છે એટલે ઝીરો, એટલે ઈ સિત્તેર થઈ બરાબર। હવે અહીંયા જોઈએ આ પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ અને આ બાજુના અંક જે રહ્યા ને આ બધા અંક જે કેવા છે અપૂર્ણાંક છે, આખા નથી અપૂર્ણાંક છે, પોઈન્ટ પછીના છે। હવે અહીંયા સાત જુઓ આવી રીતે આવે ત્યારે શું કરવાનું, તો કે સાત અહીંયા મૂકી દો, પછી એની આગળ આ બાજુ જોવાનું આ બાજુ કેટલા અંક છે, તો કે
एक अंक એટલે 0 મૂકો પછી હું જે આગળ તો કે પોઈન્ટ મૂકો અને પોઈન્ટ ની આગળ તમારે 1 0 2 0 જે જરૂરિયાત હોય એટલે મૂકી દેવાના તો આપણને બે સ્થાન કિંમત મળી 170 મળી અને 1 મળી આપણને 0.07 હવે આ જો આમાં 1 2 અને 3 અંક આપ્યા છે અહીંયા 1 અને 2 આ પૂર્ણાંક સંખ્યા આપી દોલી પોઈન્ટ મારી આપી છે તો આપણે શું કરવાનું તો કે 70 જે ઈ મોટી સંખ્યા છે ઓલું 0.07 છે એટલે અહીંયા 70 પછી પોઈન્ટ પછી તમારે જેટલા મીટર ની જરૂર પડે એ પ્રમાણે તમે મૂકી શકો હવે આપણે પોઈન્ટ ની નીચે પોઈન્ટ રાખી અને આ આ લેવાનો છે અંક 0.07 હવે જો આ બે મીટરની કોઈ જરૂર પડી નથી હવે આનો શું કરીએ આપણે બાદબાકી કરીએ તો અહીંયા 6 આવી ગયા અહીંયા 9 9 અને અહીંયા 10 આગળ કીધું તે જ રીતે 3 9 પોઈન્ટ ને બીજા પોઈન્ટ 9 અને 6 તો 69.93 ઈ સ્થાન કિંમત વચ્ચેનું અંતર થાય તો આ રીતે આપણે આ દાખલો છે એ ગણી શકીએ એક જ મિનિટ આ રેડમી લખેલું છે એ કોણ છે રેડમી હેલો હેલો હું બેટા તમારું નામ દિત્યાબેન દિત્યાબેન શું નામ દિત્યાબેન ને હા આ નામ લખી નાખો બેટા રેડમી લખ્યું છે એટલે મેં કીધું કોણ છે એમ કઈ કઈ વાંધો નહીં દિત્યાબેન ઓકે હાજી કઈ કઈ વાંધો નહીં હા બેટા કઈ કઈ વાંધો નહીં ચાલો તો આ આ જે પોઈન્ટ વાળો દાખલો હતો ને આવી રીતે પણ પૂછાય જો આપણે સ્થાન કિંમત વાત અત્યાર સુધી હું સમજતા હતા કે આ અપૂર્ણાંક સંખ્યાઓનું જોઈએ પણ અપૂર્ણાંકની અંદર પણ એના સ્થાન પ્રમાણે હોય આપણે દશાંશ અપૂર્ણાંક શીખીશું ત્યારે એની અંદર ડીપમાં જવાના છીએ પણ આ જે મુદ્દો રહ્યો નેન્સીબેન બોલો સર પોઈન્ટ વાળો દાખલો માં નામ ચા એક વાર સમજાવો તો ફોન આવ્યો તો એટલે હવે તમારે ફોન હવે આપણે હે ને અહીંયા એક વસ્તુનો નિયમ આપણે રાખીશું કઈ વાંધો નહીં હું સમજાવું બેટા હવે આપણે અહીંયા જે કાંઈ તમારું પર્સનલ જે કામ હોય છે ને એ કામ દરમિયાન તમે જે કાંઈ કરતા હોય ને એ તમે ચૂકી જાવશો ને તો બીજા દિવસે તમારે વિડીયો જોઈ લેવાનો કારણ કે હવે આમાં આપણે 60-70 બાળકો હોય એમાંથી 5 બાળકો એવા હોય કે એને કાં નેટ વયું ગયું હોય કે ફોન આવી ગયો હોય કે એક્સ વાય ઝેડ બીજું કારણ હોય અને એકનો એક દાખલો હું રિપીટ કરી રાખું તો આપણો સમય એમાં જ પૂરો થઈ જાય હવે અહીંયા ફરી વખત તમને સમજાવી દઉં છું હવે પછી તમારે કઈ નેટનો પ્રોબ્લેમ આવ્યો હોય કે બીજું કાંઈ ઇસ્યુ થયું હોય તો આપણે બીજે દિવસે એનો વિડીયો મૂકીએ જ છીએ બરાબર એ એક દાખલા પૂરતો તમારે વિડીયો જોઈ લેવાનો ના સમજાય તો પછી મને ફોન કરજો કારણ કે આપણે અહીંયા પરિસ્થિતિ એવી થાય કે એક દાખલા માટે આપણે ઘણી બધી સમય નીકળી જાય અને એટલા બાળકો હોય તો બધાનો આપણે ન્યાય નો આપે અહીંયા જરા ધ્યાન આપજો 178.6758 અહીંયા 178 આ આખી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે આ બાજુની જે રહી એ અપૂર્ણાંક સંખ્યા છે બરાબર તો અહીંયા 7 છે અને અહીંયા 7 છે તો આની તો આપણને ખબર જ છે કે 7 અને એની પછી એક અંક છે બરાબર એટલે અને આમાં કરો તમે તો આ બધું શું થાય 000 એવું થાય આની આની સ્થાન કિંમત તમને આ મળી બરાબર એની પછી આટલા બધા અંકો છે તો બધાનું 00 આપણે મૂકી દીધું ઓકે હવે બીજી આપણે અહીંયા લખીએ છીએ 178.6758 હવે બીજો 7 અહીંયા છે જુઓ તો એની સ્થાન કિંમત કેવી રીતે પડી છે તો કે આ 7 લખી લો હવે આ બાજુ જે રહ્યા અને આ બાજુ જે રહ્યા એ બધા 00 મૂકી દો એકદમ સિમ્પલ રીતે આપણે કરીએ આ બાજુ બે અંક તો 00 આ બાજુ શું છે તો કે એક અંક એટલે 0 પછી પોઈન્ટ છે પછી 1 2 અને 3 ઓકે ચલો એક આ મળી આપણને સ્થાન કિંમત આ મળી અને બીજી આપણને મળી આ હવે શું કરવાનું છે એનો અંતર જોવાનો અંતર એટલે કે બાદબાકી કરવાની તો પેલો આ મોટી સંખ્યા છે જુઓ 70.0000 અને બીજો હું આપણને મળી શકે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકો એટલે 0700 અને આ બાજુ 00 બે 0 મૂકો હજી આમ આગળ ચલાવો એની યાર કોઈ મતલબ રહેતો નથી આપણે આની બાદબાકી કરીએ તો અહીંયા બાદબાકી કરવા માટે તો આ 000 એ તો ઉડી જ ગયા છે અહીંયા 00 મૂકવાની કોઈ જરૂર નથી હવે આપણે અહીંયા મૂકીએ છીએ 6 9 9 અને અહીંયા 10 તો અહીંયા આવે 3 અહીંયા આવે 9 આ 9 અને 6 તો આપણો જવાબ છે અહીંયા મળી જાય છે
तो आ अपूर्णाक अंदर आपणे अपूर्णाक दशांश अपूर्णाक ने आ प्रकरणों लेवाना छे एनी अंदर आनी डीप में आपणे चर्चा करवाना छे एटले आनी अंदर बहु हवे अत्यारे ऊंडाणमां नथी जाता। ओके चलो आ दाखलो जुओ आनी अंदर एक शब्द नवो आव्यो छे आ पण आपणे हवे पछीनो जे प्रकरण आववानुं छे बीजुं एनी अंदर डीप में आपणे जोवाना छे। प्रथम पांच सम संख्याओनी सरेराश शुं आवे बराबर आ शब्द तमारा माटे नवो छे आ सरेराश अहींया जरा ध्यान राखजो सरेराश कोने कहेवाय आ सरेराश शब्द छे ई नवो छे तो पहेला आपणे एने समझी लईए सरेराश एनो अंग्रेजी नाम छे एवरेज अंग्रेजी में एवरेज कहेवाय अने बीजी सादी भाषा में एने राश कहेवाय राश बराबर। हवे अहींया जरा ध्यान राखजो आपणे निशाळनी अंदर निशाळ चालू हती तमे बधा निशाळे भणवा जावशो बराबर न्या धारो के तमारे निशाळनी अंदर कोई जमणवारनो प्रोग्राम करवानो छे दाखला तरीके पाणीपुरी बनावानी छे बधा बाळको माटे बराबर अहींया ध्यान राखजो बधा समजी लीजो सरेराश वस्तु शुं छे तमारी निशाळमां मानो के पाणीपुरीनो प्रोग्राम करवानो छे तो पाणीनो पाणीपुरीनो प्रोग्राम करवो होय एटले आपणे पहेला शुं नक्की करीए तो के केटला बाळको छे तो के दाखला तरीके 100 बाळको छे आपणी निशाळनी अंदर केटला बाळको छे 100 बाळको छे पछी ई बाळकोनी संख्या आपणने मळी के 100 बाळको ने आपणे जमाडवाना छे शुं जमाडवानुं तो के पाणीपुरी। ओके हवे आपणे बीजुं शुं नक्की करीशुं तो के आपणे विचारीए के एक बाळक छे केटली पाणीपुरी खाय तो के 5-5 खाय हालो आपणे एवी एवरेज मारीए के 5-5-5-5 खाय तो केटली पाणीपुरी जोईए तो के 100 बाळको होय अने 5-5 पाणीपुरी खाता होय तो केटली पाणीपुरी जोईए आपणे 500 पाणीपुरी जोईए बराबर पूरी केटली जोईए 500 जोईए बराबर। तो बीजा साहेब हुं कहे के भाई एवुं ना होय मोटा छोकरा होय 5 खाय 8मा वाळा बराबर पण पेला बीजा वाळा तो नोय खाय पेला बीजा वाळा छे ई खाय नही 5-5 थोड़ी खाय। ओके तो बीजा साहेब एम कहे के एवुं थोड़ुं छे के 8मा वाळा छे ई 5 ज खाय कोक वरी 7 ई खाय कोई 8 ई खाई जाय बराबर। तो पछी आने आनो अर्थ एवो थयो के एक वच्चे नो रस्तो आपणे काटवानो थाय दाखला तरीके पेला बीजा वाळा नाना छोकरा छे ई ओछी खाय छे पछी 6-7-8 वाळा मोटा छे तो ई थोड़ी वधारे खाय छे एटले आपणे एवुं करीए के नाना छोकराने ध्यानमां राखवानो अने मोटा छोकराने ध्यानमां राखीने एवुं विचारीए के भाई 5-5 नहीं पण 4-4 एवरेज गणी लईए बराबर नाना छोकराए 4 नथी खावानो ओला 6 खाय 7 खाय तो एवरेज आपणे 4 गणी एवरेज नो अर्थ एवो थयो के बधेने ध्यानमां राखी अने मध्यनो एक आपणे पसंद कर्यो आम बराबर तो एनो अर्थ एवो थयो के बधाय 4-4 खाय छे समजीने नक्की करवानुं छे बराबर पछी कोई 6 खाई जाय तोय वांधो नहीं अने कोई जे 3 खाय के 2 खाय तोय एनी अंदर एवरेज 4 गणाय जाय। तो हवे एवरेज जेने अंग्रेजीमां कहेवामां आवे छे एवरेज तमे एवरेज शब्द छे तमारा पप्पा जोडे पण घणीवार सांभळो होय छे के तमारा घरे जो मोटर कार होय अथवा तो मोटरसाइकल होय एमां पेट्रोल पुरावता होय तो तमारा पप्पा जोडे तमे घणी वखत एवो शब्द सांभळो होय छे एना मित्रो साथे चर्चा करता होय के तमारी गाड़ी छे केटली एवरेज आपे छे जो केटली एवरेज आपे छे एनो अर्थ एवो थयो के 1 लीटर पेट्रोल नाखे छे तो केटला किलोमीटर सुधी चाले छे बराबर एने खरेखर आपणे माइलेज कहेवाय आपणे बधा एने एवरेज कहीए छीए એ ખોટો શબ્દ વાપરે છે પણ એને માઇલેજ કહેવાય 1 લિટર ની અંદર કેટલા કિલોમીટર સુધી ચાલે એના માઇલેજ કહેવાય એવરેજ અલગ વસ્તુ છે બરાબર તો એ ભૂલ ભરેલી જે છે એ ભાષા વાપરે છે। ઓકે હવે સરેરાશ કોને કહેવાય તો સરેરાશ નું સૂત્ર છે અહીંયા ધ્યાન આપજો બધાય સરેરાશ એટલે શું તો કે જે અંકો આપ્યા હોય જેટલા પણ અંકો આપ્યા હોય એનો સરવાળો કરવાનો અંકોનો સરવાળો કરવાનો अंको नो सरवाळो करवानो पछी नीचे एटले के एने भागाकार करवानो कोनी साथे भागाकार करवानो तो के अंको नी संख्या वडे એટલે કે આ ભાગાકાર આવે તો અહીંયા સરવાળો આવે અને અહીંયા એની સંખ્યા આવે। ઓકે હવે આપણે દાખલામાં કૂદીએ તો અહીંયા જો પ્રથમ 5 સમ સંખ્યા કીધી છે 5 સમ સંખ્યા। ઓકે સમ સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા બરાબર તો કેટલી કીધી છે 5 કીધી છે પ્રથમ 5 બેકી સંખ્યા બોલો જોઈએ કઈ કઈ આવે આરો બોલો જોઈએ બેકી સંખ્યા 2 2 પછી 4 4 પછી 6 6 પછી 8 પછી 10 10 ઓકે 5 થઈ ગઈ
एक बे त्रण चार ने पांच आपने पांच लखी लीधी प्रथम पांच संख्या लखी लीधी हवे अहींया सरेरा शुं कहे छे तो के आ जे अंको तमे लीधा ने एमां सरवाळो करो तो आनो शुं करवानुं बधे नुं सरवाळो करवानो बराबर ई सरवाळो केटलो थाय करवो जोईए तो दस दस ने आठ अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चोवीस चोवीस ने चार अठयावीस अठयावीस ने बे त्रीस केटलो सरवाळो आव्यो आनो त्रीस आव्यो ओके हवे अंदर आपणे त्रीस लखीशुं आ त्रीस अने अहींया शुं आवे तो के अंको नी संख्या संख्या केटली छे अंको नी भाई केटला अंक छे तो के एक बे त्रण चार अने पांच तो आने पांच अहींया आवे बराबर तो त्रीस भाग्या पांच करो तो पांच ना परिणाम त्रीस क्या आवे पांच छ त्रीस थई गयो तो आ जे आपणने मळ्युं छ ई सरेराश मळे रास मळे एवरेज मळे आ बधा एना नाम छे तो सरेराश एटले जे तमने अंको आप्या होय ई बधा अंकोनो तमारे सरवाळो करवानो અને ઈ એની સંખ્યા કેટલી આપી છે અંકોની એ સંખ્યા વડે એને ભાગાકાર કરવાનો એટલે સરેરાશ મળી જાય આપણને પ્રથમ પાંચ સમ સંખ્યાની કીધી તમને એવી રીતે અવિભાજ્યની કીએ વિષમ સંખ્યાની કીએ પ્રથમ પાંચને બદલે દસની કીએ તો દસ સુધી તમારે દસ સંખ્યા લેવી પડે રેડી ઓકે ચલો આ દાખલો તમારે ગણવાનો છે બધાએ चलो जे बाळकोने जवाब आवी गयो ए आंगळी थी इशारो करी अने जवाब आपी दिए ओके एक होय तो एक आंगळी आपणे जे सिस्टम छे ए प्रमाणे बराबर एक बे त्रण चार ओके एमना मात्र एक दो थोड़ी वार जोई लईए तन्वी बेन तमारे चार जवाब आव्यो एम सरस पछी झील वणपरिया थोड़ी आंगळी दूर राखो बेटा झील वणपरिया थोड़ी आंगळी दूर राखो वेरी गुड ओके सरस वेरी गुड ओके ओके हवे हाथ नीचे राखी दियो बधा हाथ नीचे राखी दियो चलो हवे आपणे जोई लईए तमारो जवाब जराक आपणे चेक कर लईए के शुं आवे छे खरेखर चलो अहींया आप्युं छे प्रथम पांच विषम संख्याओनी सरेराश एटले पहेला विषम संख्या जोवानी विषम संख्या लेवानी केटली लेवानी तो के प्रथम पांच तो विषम એટલે એક ही संख्या बराबर एक त्रण पांच सात नौ ने ऐसे हवे नहीं आवे कारण के पांच थई गई हवे आनो हुं करवानो पहला तो सरवाळो करवानो सरेराश शब्द आव्यो छे એટલે पहला बधेनो सरवाळो करवानो अने पछी पांच संख्या आवी छे ने पांच वडे भागाकार करवानो तो सरवाळो करो तो नौ नौ ने सात सोळ सोळ ने पांच एकवीस एकवीस ने त्रण चोवीस चोवीस ने एक पच्चीस केटला आव्यो सरवाळो पच्चीस आव्यो बराबर तो पच्चीस एने भाग्या कितनी संख्या छे तो कि एक बे त्रण चार अने पांच तो पचु पचु पच्चीस एटले आ आव्यो जीरो जीरो तो अहींया जे जवाब आवे ई सरेराश आवे बे नंबर नो जवाब छे ई तमारो साचो छे तो आवी रीते सरेराश वारु पण आवे बराबर एटले याद राखजो तमे ओके चलो पांच विभाज्य संख्याओनी सरेराश झड़पथी गणी नाखो पांच विभाज्य संख्या लेवानी छे अने एनी सरेराश शोधवानी छे तमारे चलो केटलो जवाब आव्यो आमा पॉइंट मां आई छे बराबर भागाकार पॉइंट मां आवडतो होय ए बाळकोने आवडी गयो छे बाकी चिंता करवानी जरूर नथी बराबर अत्यारे पॉइंट वालो भागाकार कदा न आवडतो होय तो चिंता करवानी जराय जरूर नथी आपणे करवाना छीए अहींया ओके मोटा भागना बाळकोने चार जवाब आवे छे ओके हाथ नीचे राखी दियो बधाए बधा बाळको हाथ नीचे राखी दियो बेटा आपणे गणीए छीए चलो तारे केटलो आव्यो अविभाज्य अविभाज्य नथी बराबर पछी बे त्रण ई अविभाज्य छे तो विभाज्य क्यांथी आवे छे चार पछी पांच नहीं आवे पछी छ आवे छे सात नहीं आवे आठ आवे छे पछी नव आवे दो अने दस आवे बराबर तो आ बधी केवी संख्या छे विभाज्य संख्या छे हवे आपणे आनो टोटल करीए तो केटलो टोटल थाय आ बधी सरवाळो करो तो आ दस दस ने आ दस बीजा एटले केटला थया वीस वीस ने आ बे भेगा करो एटले सत्तर तो वीस ने सत्तर एटले केटला थाय तो के साडत्रीस थाय केटला थाय साडत्रीस साडत्रीस थयो तमारे सरवाळो साडत्रीस थयो ने हा हवे एने भाग्या शुं करवानो पांच करवाना बराबर तो अहींया पांच सत्ता पांत्रीस पांच अठा चालीस जो वधी जाय एटले पांच सत्ता पांत्रीस
बराबर तो सीधो जवाब अहीं आवे, सात वालो तो एक ज छे, अहीं सात पॉइंट समथिंग आवे, पण आ जोईए हजी तो अहीं शुं आवे बे वधे ने अहीं जीरो थई गयो। जो हवे अहीं बे अने अहीं पांच ये नाना छे एटले आपणे अहीं पॉइंट मूकवो पड़े, अहीं पॉइंट उपर मूकवो पड़े छे आ जग्या उपर, अने अहीं एक शून्य जणावी ने पांच चोक वीस बे जीरो એટલે સાત પોઈન્ટ ચાર આવવું જોઈએ, અહીંયા મારે ટૂંકમાં ભૂલ થઈ ગઈ છે, સાત પોઈન્ટ પાંચ નહીં પણ એ સાત પોઈન્ટ ચાર આવી છે, પાંચ સત્તા પાંત્રીસ, સાડત્રીસ માંથી પાંત્રીસ આવે તો બે તો પાંચસો વીસ, હા સાત પોઈન્ટ ચાર જ આવી છે બરાબર, ઓપ્શન ની અંદર ભૂલ થઈ ગઈ છે। ઓકે ચલો હવે ત્યાર પછીનો આગળનો દાખલો જોઈએ જરાક, અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ, આ તમારે હોમવર્કમાં કરવાનો છે, ઝડપથી લખી લ્યો, ખાલી ઝડપથી લખી લ્યો દાખલો, હોમવર્કની અંદર તમારે ગણવાનો છે બરાબર। આજે સેશન પૂરું ન થયું, 44 મિનિટ થઈ ગઈ, નકર 40 મિનિટ પહેલા તો પૂરું થઈ જાય, આ વખત ખબર નહીં શું થયું છે, ઓટોમેટિક ચાલે રાખે છે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી,